नमस्ते विद्यार्थी मित्रों, आजनो आपणो लेक्चर गुजरातीनो छे, जेमा आपणे धोरण 7 अंदर गुजरातीमां पाठ नंबर 3 जे परीक्षा छे एना विषे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, परीक्षा पाठ आपणे अगाउना लेक्चरनी अंदर पण भणेलो छे, जेनी अंदर आपणे पाठनुं नाम, पाठना लेखकनुं नाम, पाठनो साहित्य प्रकार अने तेनी अंदर आवती घणी बधी महत्वनी बाबतो छे जेना विषे आपणे वातो करेली छे। तो मित्रों, आजे एमानी अमुक बाबतो आपणे रिपीट करी लईए जेथी आपणने ए वस्तुओ भूलाय नहीं अने याद पण रहे। मित्रों, पाठ नंबर 3 जे परीक्षा छे जेमना लेखक छे पन्नालाल पटेल। पन्नालाल पटेले जे आ पाठ लखेलो छे जेनी अंदर आपणने जीवननी अंदर कंईक बोध मळे छे कि भाई आवी कोई परिस्थिति तमारा जीवननी अंदर आवे तो तमे कई रीते एनो सामनो करी शको। तो मित्रों, आपणे जोयुं कि भाई महादेव छे ई ज्यारे पोतानी शाळा तरफ जई रह्यो हतो त्यारे ओचिंतानी एनी नजर खेतर तरफ पड़े छे त्यारे एक गाय छे जे आ मोल अथवा तो ई पाक खावानी अंदर मशगूल बनेली छे एवी हरायू गायने काढवा माटे महादेव छे ई खेतर तरफ जाए छे अने पोतानी शाळाए पोताना मित्रोने कहे छे कि भाई तमे मारू दफ्तर लेता जाओ, मारू बेग लेता जाओ, हूँ हमणां ज आ गायने हाँकी अने पाछो आवुं छुं। जेमांथी मित्रों आपणने घणुं बधुं शीखवा मळ्युं કે ભાઈ આવી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરે છે। તમે જોયું મિત્રો કે ભાઈ મહાદેવ છે જે શિષ્યવૃત્તિની પરીક્ષા દેવાનો હતો એની પણ ચિંતા કરતો નથી અને પહેલાં એ ગાયને હાંકવા માટે જાય છે, પછી પરીક્ષા દેવા માટે પહોંચે છે। મિત્રો, એ જ પાઠની અંદર આજે આપણે આગળ થોડોક અભ્યાસ કરીશું। માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું। જો મિત્રો, આગળ આપણે જોયું કે ભાઈ મહાદેવે અને તેમના મિત્રોએ એવી અટકણ કરી અથવા તો એવું અનુમાન લગાવ્યું કે ભાઈ આ તારા માસીના ખેતરમાં છે અથવા તો ત્યાં સેઢા ઉપર છે, એટલે મહાદેવ એ ગાયને હાંકવા માટે ગયો। ધીમે ધીમે એણે એ ગાયને પોતાના માસીના ખેતરમાંથી જેવી વટાવી કે તરત જ બાજુનું જે બીજું ખેતર હતું એ ખેતરની અંદર ગઈ જે મહાદેવના કાકાનું ખેતર હતું। પછી મહાદેવ કહે છે કે ભાઈ કાકા ખારીલા હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય। ખારીલા મતલબ કે વારંવાર આમ જોઈએ તો ખારીલા એટલે ઈર્ષાળું થાય, અદેખાય, કોઈનું સારું ન જોઈ શકે અને વારંવાર ખારા થાય એવા સ્વભાવના હતા। પણ એ કે એ આવા સ્વભાવના છે એવું વિચારીને આ ગાયને એના ખેતરની અંદર આપણે મૂકી શકીએ નહીં અથવા તો આ ઘઉંનો પાક એને ખાવા દેવાય નહીં। તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું। જો પોતાના કાકાના ખેતરમાંથી મહાદેવ ગાયને હાંકે છે એટલે ગાય છે એ ત્રીજા ખેતરની અંદર ગઈ। જો મિત્રો, તમે ગામ વડે જતા હોય તો તમને ખબર હોય કે એક ખેતર પૂરું થાય પછી બીજા ખેતરની શરૂઆત થાય, બીજું પૂરું થાય તો ત્રીજું થાય, એટલે કે સળંગ આમ ખેતરો ચાલ્યા જતા હોય, એટલા માટે આ ગાય ત્યાં ત્રીજા ખેતરની અંદર જાય છે જે ત્રીજું ખેતર છે એ ગામની અંદર જે સૌથી એક ગરીબ માણસ છે એ માણસનું આ ખેતર હતું। મહાદેવને થયું નાના નારજી કાકાને આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે। જો એ કહે છે કે ભાઈ નાના જે નાજી કાકા છે મતલબ કે જે ગામનો જે ગરીબ માણસ છે એ કહે છે એને તો માત્ર આ એક જ આટલું અમથું ખેતર છે, કાપલો કાઢી નાખશે એટલે તૈયાર થયેલો જે બધો જ માલ છે એ બધા જ માલને અથવા તો પાકને આ ગાય છે એ ખાઈ જશે, મતલબ કે આમાં કાંઈ રહેવા દેશે નહીં। ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધીરાઈ ને અકળામણ વધવા લાગી। જો હવે મહાદેવ પણ અધીરો એટલે ઉતાવળો થતો હતો અને અકળામણ મતલબ કે આ પરિસ્થિતિમાંથી એ બહાર છૂટવા માંગતો હતો પણ નીકળી શકતો નહોતો, શું કામ એને
તો કે ગાય એક ખેતરમાંથી બીજા, બીજા ખેતરમાંથી ત્રીજા અને ત્રીજા ખેતરમાંથી ચોથા, ધીમે ધીમે ગાય એક પછી એક ખેતરની અંદર જઈ રહી હતી, જેથી મહાદેવ છે એ ઉતાવળો થતો હતો અને આ પરિસ્થિતિથી અકળામણ અનુભવતો હતો. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડી. ઝૂંડવી એટલે મારવી. કહે છે કે ભાઈ મહાદેવને જેવું એક લાકડું ચડ્યું એટલે જેવું હાથમાં લાકડું આવ્યું કે તરત જ એ ગાયને એનાથી મારવા લાગ્યું. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામું જોયું. જો હવે ગાયને મારે છે તો ગાય પણ ઈરાદા એટલે ઈચ્છા, એવી ઈચ્છા દાખવી કે પોતે પણ મહાદેવને મારવા માંગે છે, એટલે એ તરફ એમ સામે જુએ છે. પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. કે છે ગાયે મારવાનો ઈરાદો કર્યો, ઈચ્છા બતાવી, પણ જેવું એ બાળક સામે એને નજર કરી એટલે એને લાગ્યું કે ભાઈ આ બાળક મારવા જેવું નથી, હજી નાનું છે. એટલે પછી આડે અવળે દોડવા માંડી. આડે અવળે એટલે ઘડીક આ બાજુની અંદર જોવે તો થોડી વાર થાય ત્યાં સામેની બાજુની અંદર દોડવા લાગે, એટલે આમ તેમ તે દોડવા લાગે છે. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું જાઓ, પણ શંકાનું જ એ ખેતર હતું. એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. જો મહાદેવને એમ થયું કે હાસ હવે આ ગાય નારજી કાકાના ખેતરમાંથી બહાર નીકળી ગઈ, એટલે હું મારી શિષ્યવૃત્તિની પરીક્ષા દેવા માટે જાઉં. પરંતુ જેવું એને જોયું કે ગાય પોતે જેને પોતાનું બેગ આપેલું, પોતાનો જે મિત્ર છે, એ શંકાના ખેતરની અંદર જ આ ગાય છે એ કે ગયેલી. પછી વિચારે છે કે ભાઈ હું આટલા બધા વ્યક્તિના ખેતરમાંથી ગાયને હાંકીને જાઉં છું અને આ શંકાના ખેતરની અંદર ગાયને મુકાય નહીં. મહાદેવની અકળામણનો પાર ન હતો. જેમ કે છે કે ભાઈ મહાદેવ અકળામણ એટલે મૂંઝવણ, મહાદેવની મૂંઝવણનો પાર એટલે કોઈ ઠેકાણું હતું નહીં. શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ નહોતા દેખાતા. કે છે પોતાના જે મિત્રો છે જે પોતાની સ્કૂલ તરફ, પોતાની શાળા તરફ જઈ રહ્યા હતા, તે મિત્રોના હવે માથા પણ મહાદેવને દેખાતા નહોતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલિસને પાટી કે. જો મહાદેવ પોતાના મનને આત્મવિશ્વાસ આપે છે, મજબૂત કરે છે અને કહે છે કે ભાઈ હમણાં જ હું આટલું આ ખેતર વટાવી દઈશ અને એવી પાટી મેલીશ, મતલબ કેટલી જોરથી દોડીશ કે હું મારા બધા જ મિત્રોની સાથે સ્કૂલે પહોંચી જઈશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી, મતલબ કે પોતે શંકાના ખેતરમાંથી ગાયને હાંકી અને ગાય સીધી મહાદેવના ખેતરની અંદર ગઈ. મહાદેવની મૂંઝવણે હવે માંઝા મૂકી. માંઝા મૂકવી એટલે મર્યાદા ત્યજી દેવી અથવા તો મર્યાદા પાર કરી. કે છે કે ભાઈ મહાદેવ છે એને એની જે મૂંઝવણ હતી અથવા તો એની જે આ પરિસ્થિતિ હતી, આ પરિસ્થિતિએ તો હવે એની મર્યાદા પણ મૂકી દીધી. હવે શું કરે એ કંઈ એને સૂઝતું નહોતું. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. જો એ કહે છે કે ગતિ એટલે દિશા, અથવા તો એ દિશા તરફ આગળ ગતિ કરતા હતા. કે ભાઈ મહાદેવ છે એ ધીમે ધીમે પોતાના ગામ તરફ ગાય જતી હતી, એટલે એ તરફ હાંકતો જતો હતો. ને જે સૂર્ય ઉગેલો હતો એ સૂર્યની ગતિ અથવા તો એની દિશા શાળા તરફ ધીમે ધીમે ઢળતી જતી હતી, મતલબ કે બંને વચ્ચેનું અંતર ધીમે ધીમે વધતું જતું હતું. અકળામણમાં રડવા સરખો થઈ ગયો. ગાયને ભાંડતો ગયો, મારતો ગયો અને વળી વળીને પાછું જોતો ગયો. અકળામણ મતલબ કે આ પરિસ્થિતિમાંથી એ મૂંઝાયેલો હતો, બહાર કઈ રીતે નીકળું, એવી અકળામણની અંદર એ રોવા જેવો થઈ જાય છે, રોતોય જાય ક્યારેક ક્યારેક. પછી ગાયને ભાંડતો ગયો, મતલબ કે ગાયને ધીમે ધીમે બહાર કાઢતો ગયો અને એને મારતો જાય છે અને ધીમે ધીમે પોતે આગળ વધતો જાય છે અને ધીમે ધીમે પાછા ફળી ફળી અને પોતાની સ્કૂલ તરફ એની નજર પણ કે ફરતી રહે છે.
પણ પોતાનો સેઢો વતાવ્યો ત્યાં જ તેનો ગભરું જીવ રડી ઉઠ્યો. આ તો પેલા કુશાલમાનું ખેતર આવ્યું, એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં, ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. જે કહે છે કે જેવો પોતાનો સેઢો, મતલબ કે પોતાના ખેતરની હદ પૂરી કરી ત્યાં જ ગભરું જીવ એટલે નિર્દોષ અથવા તો ભોળો એવો જે એનો જીવ હતો, જે ડરપોક જીવ હતો, એ ખૂબ જ ડરી ગયો, બી ગયો અને રડવા લાગ્યો. અને કહે છે કે ભાઈ આ તો પેલા ખુશાલમાનું ખેતર છે, જેના ઘરની અંદર કોઈ હળ હાંકવાવાળું માણસ પણ નથી અને એની પાસે હળ પણ નથી. ગામના લોકો પાસેથી હળ માગી અને એણે આ ખેતર છે કે વવરાવેલું છે. એટલેથી હાકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેલવી. જો મહાદેવને પ્રશ્ન થાય છે કે ભાઈ હું આ ગાયને તો કેટલા બધા ખેતરમાંથી હાકીને અહીંયા સુધી લઈ આવ્યો છો, તો શું આટલા બધા ખેતરમાંથી હાકીને લઈ આવી અને આ ખુશાલમાના ખેતરની અંદર એક ગાયને મૂકીને જાઉં? ને ને ભોળો ભલો મહાદેવ રડતો ગયો, માથા પર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને ઝૂંડતો ગયો. જેમ કે છે ભલો મતલબ કે દયાળુ, બીજા પ્રત્યે દયા દાખવે એવો મહાદેવ પોતે રડતો જાય છે, રોતો જાય છે, રોતા રોતા પોતાના માથા ઉપર જે આમ સૂરજની ગતિ દેખાતી હોય અને એના સામું જોતા જતાં અલમસ્ત મતલબ કે ખૂબ જ તાજી માજી અથવા તો આ વસ્તુઓ ખાવાની અંદર મશગુલ બની ગયેલી હોય એવી ગાયને ઇમારતો જાય છે અને ધીમે ધીમે આગળ વધતો જાય છે. એમાં વળી વાડ નડી કાઢવી ક્યાં થઈને, જો બધા જ ખેતરો વટાવી લીધા તો એ જેવો પહોંચે છે તો ત્યાં સળંગ વાડ હતી. આપણે કાંટાવાળી વનસ્પતિની ઘણી જગ્યાએ વાડ કરેલી હોય, ગામડે ખેતર જોયેલા હોય, જેથી કરી અને કોઈ પણ આવા જનાવર છે એ ખેતરના પાકને નુકસાન ન પહોંચાડે એટલા માટે મૂકેલી હોય. હવે આ વાડમાંથી કઈ રીતે ગાયને બહાર હાંકવી એમ ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં સીંડું પાડતો ગયો, નાકને સીંકતો ગયો, પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો. જો હવે મૂંઝાયેલો મતલબ કે આ પરિસ્થિતિની અંદર મૂંઝાઈ ગયેલો મહાદેવ એ વાડમાં છીંડું કરે છે, મતલબ કે ટીનું કરે છે અથવા તો બખો કરે છે, જેની અંદરથી ગાય આખી પસાર થઈ શકે. કારણ કે એમથી જે સુકાયેલા વનસ્પતિના જે ઝાડીઓ હોય ને ગોઠવીને બનાવેલી હોય એ વસ્તુઓ દૂર લે છે અને છીંડું કરે છે. નાકને શીખતો ગયો કારણ કે ત્યાં ધૂળ વધુ હોવાને કારણે એ બધી જ ધૂળ આ કાંટાવાળી વનસ્પતિ ઉપર છવાયેલી હોય, તમે એને દૂર કરો એટલે ધૂળ ઉડે એટલે છીંક આવે, એટલે કે છે છીંકતો જાય છે. જે પસીનો એટલે પરસેવો, એના શરીર ઉપર જે પરસેવો વળે છે એ પરસેવાને પોતે લૂછતો જાય છે અને રડતો રડતો એ ગાયને ભાંડતો ગયો મતલબ કે મારતો ગયો અને આગળ જતો ગયો. એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને, એ ગાયને કહે છે કે ભાઈ હજી તું પાછી ક્યાં જાશ, તારા માટે અહીંયા છીંડું બનાવેલું છે તો એની અંદર મર અથવા તો એની અંદર આવ. દોડીને મહામહેનતે ગાયવાળી, એ દોડે છે અને ઓલી પાછી વળે છે એટલે મહામહેનત એટલે ખૂબ જ મહેનત કરી અને એ ગાયને પાછી વાળી, છીંડા વાટે બહાર કાઢી મતલબ કે એને જે છીંડું બનાવેલું એ છીંડામાંથી પોતે ગાયને બહાર કાઢે છે. ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી મોલની સપાટીએ સનનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લો. અજબ ગજબની મતલબ કે આ જે પરિસ્થિતિ અચાનક એની સામે આવેલી હતી અને આ બધી જ પરિસ્થિતિમાંથી એને મુક્તિ મળી અથવા તો છુટકારો મળેલો હોય એવી અનુભૂતિ સાથે મહાદેવ જમના એટલે યમરાજના, એ કહે છે કે યમરાજના હાથમાંથી પોતે જીવતો છૂટી ગયો હોય અને પોતે મુઠ્ઠીઓ વાળી અને જે રીતે દોડે એવી રીતે જે ખેતરની અંદર જે મોલ ઊભેલો છે એ મોલની સપાટી ઉપર
કે છે જેમ કોઈ તોપનો ગોળો તમે છોડો અને સનનન કરતું જેટલી સપાટીએ એ આગળ વધે એટલી જ ગતિ સાથે મહાદેવ છે એ આગળ દોડવા લાગ્યો. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. કે છે મહાદેવ જેવો પોતાની શાળાએ પહોંચે છે એટલે તરત જ ત્યાં જઈને જોયું તો કહે છે કે ભાઈ જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય જેને આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા વિદ્યાર્થીઓ માટે જે આ શિષ્યવૃત્તિ આપવાની જે પરીક્ષા લેવાની હતી એ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. તો એમ કહે છે કે ભાઈ આ 10 વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપવાના હતા, 9 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા હતા અને 10મો વિદ્યાર્થી આ મહાદેવ હતો. એટલે એના શિક્ષક જે ઇન્સ્પેક્ટર સાહેબ જે કાલના આવેલા હતા એની સામે મહાદેવને ઊભો રાખે છે કે ભાઈ આ 10મો વિદ્યાર્થી આ છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગ પર પસીનામાં રેબઝેબ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડા પડ્યો? જો ઇન્સ્પેક્ટરે જેવું મહાદેવ સામે જોયું તો મહાદેવનો આખો ચહેરો અથવા તો એનું આખું મોઢું આંસુથી અથવા તો પોતે રોયેલો હોય ને જેવા આંસુ દેખાતા હોય એવું એનું આખો મોઢું છે એ લાગતું હતું. અંગ પર, અંગ એટલે શરીર, એ કહે છે શરીર પણ આખી પરસેવાથી રેબઝેબ હતું, મતલબ કે પરસેવાથી આખો નીતરતો હતો. ઇન્સ્પેક્ટર સાહેબ છે એ મહાદેવને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ કેમ તું અત્યારે મોડો પડ્યો? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. કથની મતલબ કે એની સાથે બનેલી જે ઘટના છે તે પોતે રોતો જાય છે અને પોતાની સાથે જે ઘટના કે જે બનાવ બને છે એ કહેતો જાય છે. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢતા રહ્યો એમાં મને. પછી મહાદેવ આગળ બોલી શકતો નથી અને અટકી જાય છે. એ ઇન્સ્પેક્ટરને કહે છે કે ભાઈ ઘઉંના પાકની અંદર એક હરાયું ગાય છે એ સાહેબ એ પાકની અંદર આવી પહોંચે છે. એટલે ગાયને હાંકવા માટે તો એ કે હું ખેતરની અંદર જાતા તો મારાથી જઈ ચણાણું, પણ હવે આ ગાયને મારે કઈ ખેતરની અંદર મૂકવી તમે મને એમ કે કયો સાહેબ? ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. કહે છે કે ભાઈ ઇન્સ્પેક્ટર સાહેબ છે એ ન્યા જઈને જુએ છે તો મહાદેવની આંખની અંદર ઇન્સ્પેક્ટર સાહેબને આંસુ લાગતા નહોતા, પરંતુ માનવતાની મતલબ કે મનુષ્ય પ્રત્યેની સરવાણી એટલે નાનું એવું ઝરણું, મનુષ્યની સેવા કરવી અથવા તો મદદ કરવાનું જે નાનું એવું ઝરણું હોય એ ઝરણું ઇન્સ્પેક્ટર સાહેબને મહાદેવની આંખની અંદર દેખાયું. પોતાને પૂછતું હતું, કોના મોલમાં મારે એ હરાયું ગાયને મૂકવી સાહેબ? આપ જ કહો. જો જેવું ઇન્સ્પેક્ટર સાહેબે મહાદેવની આંખમાં જોયું એટલે ઇન્સ્પેક્ટર સાહેબને સામે પ્રશ્ન પૂછે છે કે સાહેબ તમે જ મને કહો કે આ હરાયું ચરેલી ગાય એને મારે કોના ખેતરની અંદર મૂકવી, તમે જ મને જવાબ આપો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યા પાસ છે જા કે છે એવું એના મનની અંદર થાય છે અને પોતાના મનની જે વાત હોય બબડી પડવું એટલે મનની અંદર જે કંઈક વિચારતા હોય એવા વિચારો ઓચિંતાના બહાર સરી પડ્યા અને એ બોલે છે કે ભાઈ તું પાસ છે જા. ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો, આપો એને પેપર. એમના શિક્ષકને ખ્યાલ આવ્યો એટલે અંદાજ આવતાની સાથે એમણે કીધું કે ભાઈ આ વિદ્યાર્થીને તમે પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. જો કે છે અત્યાર સુધી મહાદેવ રડતો હતો કે પોતે આ શિષ્યવૃત્તિની પરીક્ષા દઈ શકશે નહીં, હવે આ દુઃખના આંસુઓ છે એ આનંદની અંદર ફેલાઈ જાય છે. અંગ ઉપરના પસીનામાં પ્રકાશ એ શક્તિએ પ્રવેશ કર્યો, પેપર લઈ અને મંડી પડ્યો. કે છે અંગ એટલે શરીર, એના શરીર ઉપર જે પરસેવો વળતો હતો એ પરસેવાની અંદર કોઈ એક પ્રકાશ અથવા તો કોઈ એક શક્તિએ પ્રવેશ કરેલો
ને પ્રવેશ થતાની સાથે મહાદેવ પેપર હાથમાં આવતા સીધો જ ઈ પેપર છે ઈ લખવા માંડે છે। વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂર્ણ થાય છે, જેની અંદરથી આપણે ઘણી બધી બાબતો છે ઈ શીખેલા છીએ। આગળના લેક્ચરની અંદર મિત્રો આગળનો પાઠ ભણીશું।